આજના યુગમાં તો 25-50મી એનિવર્સરી એકદમ કોમન છે, પણ આવતા સમયમાં આટલો પેશન્સ, આટલી મેચ્યોરિટી, આટલી સમજણ એક રિલેશનશિપમાં જોવા મળે કે નહીં તે હું ડોક્ટર પૂર્વી કોઠારી ઘણું ઘણું ડાઉટ કરું છું. હેલો ફ્રેન્ડ્સ, એકવાર ફરીથી આપણે છીએ ખબર છે .com પર અને હું છું ડોક્ટર પૂર્વી કોઠારી આપણા ફેવરિટ શો સાથે લવ આજકલ. આજે હું તમને કહેવાની છું મિસ્ટર એન્ડ મિસિસ ચોપરા ની એવી પ્રેમ કહાની જેને સમજવા માટે મેં ઘણા ઘણા પ્રયત્ન કર્યા છે. કોલેજ ડેઝમાં મારી સાથે જ હતા અને જ્યારે એ લોકો બે કોલેજ ટીનેજમાં સાથે મળતા ત્યારે પણ એ લોકોની વચ્ચે ઘણી રગજગ થતી. બંનેનો સ્વભાવ તીખો તો ખરો જ અને તેથી ઘણીવાર બોલાચાલી પણ થઈ જતી, પણ બંને જણને એકબીજા માટે ખૂબ ખૂબ પ્રેમ હતો. વાત આગળ વધતા બંનેના લગ્ન થઈ ગયા અને એક સરસ મજાનું પંજાબી કપલ મિસ્ટર એન્ડ મિસિસ ચોપરા બન્યો. જ્યારે મિસ્ટર એન્ડ મિસિસ ચોપરા લગ્નના થોડા વર્ષો પછી એ લોકોની વચ્ચે તકરાર વધતી ગઈ, બહેસ વધતી ગઈ, ત્યારે લોકોને ઘણી ઘણી નવાઈ લાગતી. શું આ લોકો વચ્ચે પ્રેમ છે? શું આ લગ્ન સંબંધ લાંબો ટકી શકશે? લોકોને જોતા ઘણીવાર એવું લાગતું જ્યારે એ લોકોનો મનભેદ અને મતભેદ થતો કે આ કપલ ઘણા વર્ષો સાથે ખેંચી જ ન શકશે. પણ પછી આવ્યા એ લોકોની લાઈફમાં એ લોકોના બાળકો, બે સુંદર મજાના દીકરાઓ આવ્યા. અને આજે જ્યારે મિસ્ટર અને મિસિસની 25મી મેરેજ એનિવર્સરી છે ત્યારે બધાને જ ખૂબ નવાઈ લાગે છે. મને તો નવાઈ નથી લાગતી, એ એટલા માટે કારણ કે મેં એક નવો પહેલું એ લોકોના પ્રેમનો સમજો છે. દોસ્તો, મિત્રો, આપને એવું છે કે જ્યારે બે જણા લગ્ન કે પ્રેમ સંબંધમાં જોડાય ત્યારે એ લોકો લવી ડવી વાત કરે, મૂવીઝ જેવા રોમેન્ટિક સીન્સ અને રોમેન્ટિક વર્ડ્સ અને એક્સપ્રેશન્સ કરે, પણ રિયલ લાઈફમાં એવું નથી હોતું. પ્રેમનો બીજો પહેલું એ પણ હોઈ શકે જ્યારે બેની વચ્ચે એટલી બધી સમજણ હોય અને માત્ર આટલી પણ ગેરસમજણ માટે જગ્યા ન હોય. તેથી જ્યારે કોઈ પણ એવી સિચ્યુએશન આવે ત્યારે તેઓ પ્રિફર કરે છે કે મન મોટાવ તરત જ મિટાવીને બોલીને અને એ વસ્તુ પતાવી દે છે ત્યાંથી, જેનાથી તે લોકોના મગજ પર કોઈ પણ એવી વાતનો બેકલોગ કે એવી વાતનો બર્ડન રહેતું નથી. તો મિસ્ટર એન્ડ મિસિસ ચોપરાને 25th એનિવર્સરી પર જ્યારે મિસ્ટર ચોપરાએ એકદમ મજાની સ્પીચ આપી ત્યારે જે વાત તેમણે કહી હતી એ હું શેર કરવા માંગુ છું. મિસ્ટર ચોપરા કહેતા કે અમારો પ્રેમ આવો જ છે. અમે એવું નક્કી કર્યું હતું કે મગજમાં જ્યારે પણ દ્વેષ, કોઈ પણ પ્રકારનો મનમુટાવ કે કોઈ પણ પ્રકારનો ગુસ્સો આવે તો તેને દબાવીને જ્વાળામુખી થાય ત્યાં સુધી રાહ ન જોવી. તેઓએ બહુ મજાની વસ્તુ કરી હતી. તેઓએ દર શનિવાર સાંજનો દિવસ નક્કી કર્યો હતો. જ્યારે એ લોકોએ આખા અઠવાડિયામાં જે પણ બનાવો, મનમુટાવ થયા હોય તો એ ડાયરીમાં ડે, ડેટ, ટાઈમ સહિત લખી નાખ્યું અને રાહ જોવી શનિવારની. પણ એ શનિવારનો દિવસ જ્યારે એ સાંજે એ ટાઈમ આવતો ત્યારે બંને પોતાની ડાયરીઓ ખોલતા અને પોતાના પોઈન્ટ્સ ડિસ્કસ કરતા કે જો સોમવારે તમે આમ કર્યું હતું તેનાથી મારા મનને અને મારા દિલને ઘણું ઘણું દુઃખ થયું હતું. આના બે ફાયદા હતા. જ્યારે તમે ડાયરીમાં લખતા હતા ત્યારે તે જ વખતે સ્પોન્ટેનિયસલી તમારો ગુસ્સો, એગ્રેશન એ બધું તમે ફક્ત ડાયરીમાં જ લખતા અને તમે આમને સામને ભીડાતા ન હતા. બીજો ફાયદો એ હતો કે જ્યારે તમે શનિવારે એ સમયે બેસીને વાત કરતા ત્યારે એક બહુ મચ્યોર્ડ રીતે તમે તમારી રજૂઆત, પ્રસ્તુતિ કરી શકતા હતા અને સાથે બેસીને એકબીજાને સમજાય અને એકબીજાથી શું અપેક્ષાઓ છે તેની વાત કરી શકતા હતા.
આ તો એક ગજબનો નવો રસ્તો હતો. તો ફ્રેન્ડ્સ, જરૂરી નથી કે કોઈ પણ લવ સ્ટોરીમાં ફક્ત ફિલ્મી રોમાન્સ જ હોય, આ પણ એક અલગ પહેલું છે. જ્યારે તમે લડીને, મનની વાત કહીને એ તમારા મગજમાંથી એક કચરો હંમેશા માટે, આઈ કોલ ઇટ ગાર્બેજ, એ ગાર્બેજ હંમેશા માટે કાઢી નાખો છો અને રસ્તો બનાવો છો એક સાફ સુથરી મનની, જે એકબીજાના વિચારોને સમજી શકે છે. ઓફકોર્સ, શિકાયતો હોય તો એની પણ વાત કરીને એનો નિકાલ લાવી શકે છે. તો આ હતી મિસ્ટર એન્ડ મિસિસ ચોપરાની લવ સ્ટોરી, રાઇટ ફ્રોમ ધ કોલેજ ડેઝ ટુ ધ 25th મેરેજ એનિવર્સરી. અને મિત્રો, થોડા વર્ષો જવા દો, થોડા વર્ષો જશે પછી 25મી એનિવર્સરી જ્યારે કોઈ સેલિબ્રેટ કરશે તો કોને ખબર, ભારત સરકાર જ પદ્મભૂષણ કે પદ્મરત્નથી તેમને સન્માનિત કરશે. આજના યુગમાં તો 25-50મી એનિવર્સરી એકદમ કોમન છે, પણ આવતા સમયમાં આટલો પેશન્સ, આટલી મચ્યોરિટી, આટલી સમજણ એક રિલેશનશિપમાં જોવા મળે કે નહીં તે હું ડોક્ટર પૂર્વી કોઠારી ઘણો ઘણો ડાઉટ કરું છું. સો ફ્રેન્ડ્સ, ધીસ વોઝ ટુડેઝ એપિસોડ ઓફ લવ આજકલ.